સુરતમાં ફરી ગેંગરેપની ઘટના બની છે, જેમાં ઉમરાણી નંદનવન સોસાયટીમાં આવેલ બંગલામાં 57 વર્ષીય મહિલાની લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે। આ ઘટનાના મુખ્ય સૂત્રધાર પીડિતાનો વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ઉમરા પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। ઉમરા પોલીસથી મળતી માહિતી મુજબ ઉમરાના રંગીલા પાર્ક પાસે આવેલ નંદનવન સોસાયટીના બંગલા નંબર 18માં રહેતા આરોપી જયેશ ઉર્ફે જય હેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઈ હતી। 1.5 મહિના પહેલા બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણામી હતી। આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતા તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું। આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે તેના બંગલામાં જ શરીર સંબંધ બાંધ્યો હતો। આ સમયે આરોપી જયેશે મહિલાનો વિડીયો ઉતાર્યો હતો। આ વિડીયોના આધારે જયેશે તેને બ્લેકમેલ કરી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો। 8 મે 2022ના રોજ સાંજે 6:30 કલાકે બનેલી ઘટનામાં આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી। તે સમયે જયેશ સાથે તેના 3 મિત્રો પણ ત્યાં હાજર હતા, જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને એક અન્ય મિત્ર સાથે બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી। પીડિતાએ ના પાડતા આરોપીએ ભેગા મળી તેને ડીક મૂકીનો માર મારી તેની સાથે બળાત્કાર કર્યો હતો। આ ઘટના અંગે કોઈને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પીડિતા મહિલાએ આરોપી જયેશ ઉર્ફે જય હેમંત યોગી પવાર અને અન્ય આરોપી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।